આ રાઉન્ડ આપણે કેવી રીતે રમવાનો છે એ હું તમને સમજાવી દઉં. દરેકના હાથમાં આપવામાં આવી છે આંગળીઓની નિશાની. અહીંયાથી કેટલાક સવાલ હું તમને પૂછીશ, એમાં પહેલો જવાબ પાછળ ઉભેલા જિનેશભાઈ અને ગોરલબેને આપવાનો છે કે આ હોઈ શકે ધારવાનો છે, અને પછી હું ઋષ્વીબેનને પૂછીશ અને જવાબ ઋષ્વીબેન આપશે, અને જેનો પણ જવાબ ઋષ્વીબેન સાથે મળશે એને મળશે પોઈન્ટ. સમજી ગયા? હા. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર એક, કોઈ એવું કહે છે કે ઋષ્વીબેન પ્રેમથી વાત કરતા હોય ને તો એ ખીજાતા હોય એવું લાગે છે, કોણ કહી શકે? પહેલા પાછળથી જવાબ મળશે. ઓકે, હવે બેન તમારો જવાબ. વાહ ભાઈ વાહ, ભાઈની બેની લાડકી. ભાઈના સાથે જવાબ મેચ થયો છે એટલે જિનેશભાઈને મળે છે એક પોઈન્ટ. તમને કેમ એવું લાગ્યું કે આજ બેન કહેશે? કારણ કે અમારા સૌથી વધારે ચીડચીડા પન્ના લીધે ઝઘડા થતા હોય છે એટલે સૌથી વધારે ચીડવે છે. હા, ઋષ્વીબેન એવું સમજે છે કે દુનિયામાં એ સૌથી સ્માર્ટ છે ને એમના જેટલું સ્માર્ટ આખી દુનિયામાં કોઈ નથી, આવું કોણ કહેશે? ઋષ્વીબેન તમે. અચ્છા, તો ભૈલો કહે છે કે ગોરલબેન કરશે અને ગોરલબેન કહે છે કે ભૈલો કરશે, પણ આ મોટી બેન તો એમ કહે છે કે આ વાત ભૈલો જ કરી શકે, એટલે આમાં બંને બહેનો મેચ થઈ ગઈ એટલે એક પોઈન્ટ મળે છે ગોરલબેનને. હવે આપણે આગળના સવાલ તરફ વધીએ. કોઈક એવું કહે છે કે ઋષ્વીબેન જે જમવાનું બનાવે છે એ સૌથી વધારે કચરા પેટીમાં જાય છે, કોણ કહી શકે આવું? પાછળથી જવાબ પહેલા. હવે બેન તમારે જવાબ આપવાનો છે. વાહ ભાઈ વાહ, ફરી પાછું બે બહેનોનું મેચિંગ થયું અને આ જવાબમાં પણ બીજો પોઈન્ટ મળે છે ગોરલબેનને. અચ્છા, આગળના સવાલ તરફ જઈએ. કોઈક એવું કહે છે કે ઋષ્વીબેન ઊંઘમાં સૌથી વધારે બોલબોલ કરે છે, પાછળથી પહેલા જવાબ મળશે, કોણ કહે છે એવું? અચ્છા બેન તમે જવાબ આપો. વાહ વાહ, ત્રીજો પોઈન્ટ લઈ ગઈ બેન, બરાબર છે, એટલે ત્રણ પોઈન્ટ થયા ગોરલબેન તમારા. હવે આગળ વધીએ આપણે. કોઈક એવું કહે છે કે ઋષ્વીબેનને પેંડા અને કાજુ કતરીમાં કોઈ ખબર પડતી નથી, બેમાંથી પહેલા તમારો જવાબ બેન. ક્યાં બાત હે બેન. અચ્છા, તો આ પોઈન્ટ મળે છે જિનેશભાઈને. બેન ઓકે. અચ્છા, તમને કેમ એવું લાગ્યું કે આ મારી બેન જ કહેતી હશે કે કાજુ કતરીન પેંડામાં મને કોઈ ફરક પડતો નથી? મને બેઝિકલી સ્વીટ્સ ઓછી ગમે છે. અચ્છા, પણ કાજુ કતરી એક સ્વીટ છે જે મને બહુ ભાવે છે, અને એ મને અને જિનેશને બંનેને એટલી ભાવે છે એટલે એ વસ્તુ એને ખબર જ છે કે મને ફરક ડેફિનેટલી ખબર પડશે, એટલે એ નહીં કહી શકે આ વસ્તુ ગોરલ કહી શકે. હા, એટલે એમને નહીં ભાવતી હોય અથવા તો તમે એમના ભાગની ખાઈ ગયા હશો એટલે એવું કહેતા હશે. અને તમને કાજુ કતરી બહુ ભાવે છે? અમે કાજુ કતરી ટીમ છે અને આ પેંડા ટીમ છે. અચ્છા, ટીમો બનાવી દીધી છે એમને. ઓકે, આ રાઉન્ડના અંતે ગોરલબેન મેળવે છે 3 પોઈન્ટ અને જિનેશભાઈ મેળવે છે 2 પોઈન્ટ, એટલે આ રાઉન્ડના વિજેતા બને છે ગોરલબેન, અને ગોરલબેનને જિનેશભાઈના બેલેન્સમાંથી મળે છે 2000 રૂપિયા, એટલે ગોરલબેનનું બેલેન્સ થાય છે 12000 રૂપિયા અને જિનેશભાઈ પાસે બચે છે 8000 રૂપિયા. ઋષ્વીબેન તમે તો પરણેલા છો, તો જીવનમાં ઘણા એવા તબક્કાઓ આવતા હોય જ્યાં આપણને ભાઈની કમી સાલે કે આ મારો ભાઈ આ જગ્યાએ હોત તો કેટલું સારું એમ, એવો કોઈ પ્રસંગ? હું જ્યારે બી કોઈ એડવેન્ચર કે એવું કોઈ કરવાનું વિચારું ને તો મને સૌથી પહેલાં જિનેશ યાદ આવે, કારણ કે એ એટલી હિંમત આપશે કે કંઈ બી હોય તો કરી જ દઈએ, કરી જ લઈએ એમ, એટલે એ એક છે કે એ મોટિવેશન એ વસ્તુમાં મને ઘણો આપે. આજે ભાઈ બહેનનો સંબંધ એટલો પવિત્ર છે અને કહેવાય ને કે જ્યારે કોઈ દુઃખ આવે ને એટલે સૌથી પહેલાં પરિણીત સ્ત્રી હોય, એક બેન હોય, એને પહેલામાં પહેલો એનો બાપ અને એનો ભાઈ યાદ આવતો હોય છે. તો હું તમને એ જ કહેવા માગું છું કે ભાઈ તમને એવી કઈ ક્ષણમાં ખલે છે કે મારો ભાઈ અહીંયા જોઈએ? હું આજે કંઈ બી કંઈ નવું સ્ટાર્ટ કરતી હોઉં કે કોઈ બી જગ્યાએ નવી જગ્યાએ જતી હોઉં તો મને એવું થાય કે મારો ભાઈ મારી સાથે, સ્પેશિયલી કોઈ ડ્રાઈવ પર જવું કે એવું કંઈ હોય, એટલે એનું નેચર કેવું છે કે એ એન્ટરટેઈન કરતો રહે, ક્યારે બી આમ શાંતિથી ના બેસે, તો ક્યાંય બી એવું જવું ને તો એ હોય તો આમ એન્ટરટેઈનિંગ ફીલ થાય. ગોરલબેન
તમારા ભૈલામાં એવી કઈ વસ્તુ છે કે જે તમને બહુ જ એમ અતિશય બહુ ગમે છે, એવી કઈ વસ્તુ? એની ડેરિંગ મને બહુ ગમે છે. એટલે કઈ બી નાની વસ્તુ હોય તો સૌથી પહેલાં એ ઊભો થઈ જાય કે હા હું આ કરી લઈશ, કે કશું બી આમ મને ક્યારે બી શું કહેવાય સપોર્ટિવ વેમાં હોય કે પછી મને કોઈ વસ્તુની ક્યારે બી કમી આમ એવી મહેસૂસ નહીં થવા દીધી એમ કે આમ કશું બી હોય તો એનું પોતાનું બી આપી દે, ભલે પછી પાછું લઈ લે કે જે હોય પણ આપી દે એકવાર માટે. જીવનમાં ઘણી વસ્તુઓ એવી બને જે વખતે તમને એમ થાય કે ના આ મારી બેન મારી સાથે હોત તો હું આ વસ્તુ એની સાથે શેર કરતો. એવી કઈ બાબતો છે જે તમે બંને બહેનો સાથે એકબીજા સાથે શેર કરી શકો? કઈ મેં મારા મારી કરી હોય કે એવું કઈક થયું હોય કે કરી દી મારા મારી કરી દી? હા બહુ વાર થઈ. ક્યાં કરી દી? હા કોલેજમાં થાય, ફ્રેન્ડ સાહેબ કઈ બી બોલા ચાલી થઈ એટલે મારા મારી થઈ જાય ને એવું બધું. હા તો એવું પહેલા કીધી હતી મેં દીદીને. ખરો તાલમેલ બેહાડ્યો છે, એકબીજા પર ઢોરે ને બીજો ત્રીજા પર ઢોરે. પણ તાલમેલ ઉપરથી મને યાદ આવ્યું કે આપણે આગળની રમત રમવાની છે જેનું નામ છે તાલમેલ. ભાઈ અને બહેનોએ મળી અને આ રાઉન્ડ આપણે કેવી રીતે રમવાનો છે એ હું તમને સમજાવી દઉં. અહીંયા એક ચક્ર છે જેની ઉપર પાંચ વિષય છે. અહીંયાથી ઋષ્મીબેન ચક્ર ફેરવશે અને એરોની સામે જે વિષય આવશે એ મુજબ આપણે રમવાનું રહેશે. તો સમજી ગયા? તો ઘુમાવો ચક્ર. અને વિષય આવ્યો છે સમજો તો સારું. આમ ભાઈ બહેન એકબીજાને સમજતા જ હોય છે પણ આ રાઉન્ડમાં કેવી રીતે સમજવાનું છે એ હું તમને સમજાવી દઉં. અહીંયાથી ઋષ્મીબેનને એક વાક્ય આપવામાં આવશે અને એ તમને અભિનય કરીને બતાવશે અને એ પ્રમાણે તમારે એ વિષયને ઓળખવાનો છે. પહેલું વાક્ય, તમારો સમય શરૂ થાય છે. સ્ટાર્ટ. પાંચ વર્ડ. ફર્સ્ટ. તું. મેં. તું. તમારે. તારું. તારાનું કઈ કરું? તારા. તારા. બે. સેકન્ડ. લગ્ન. લગ્ન. જીજુ. જીજુ. તારા જીજુ કોણ છે? તારા જીજુ કોણ છે? તારા જીજુ કેવા? તારા જીજુ. થર્ડ. ઋષ્વી. હું. મારું. તારા જીજુ મારું કંઈ માનતા નથી, તારાથી ડરે છે. તારા જીજુ મારાથી ડરે છે. તારા જીજુ મારાથી ડરે છે. મારાથી ડર લાગે છે. તારા જીજુ મારાથી ડરે ડરે છે. તારા જીજુ મારાથી ડર લાગે છે. તારા જીજુ ને મારાથી ડર લાગે છે. થર્ડ. ફોર્થ વર્ડ. ફોર્થ. હા. ડરા. ડરે. ડરો. સમય. દસ. ડરાવનું. નવ. ડરે છે. આઠ. સાત. ડર. છ. ડરતો. ચાર. ડરતા. ત્રણ. બહુ ડરે. બે. એક. ટાઈમ પૂરો. હવે બેન તમે જ કહી દો કે વાક્ય શું હતું. તારા જીજાજી મારાથી બહુ બીવે છે. તમારો સમય શરૂ થાય છે. સ્ટાર્ટ. ત્રણ વાર. હેલો વાર. ભાઈ. ભાઈ. ભૈયા. બ્રધર. વાહ. થર્ડ. થર્ડ. આવે. ભાઈ અહીંયા આવો. સમય ખૂબ નજીક છે અને ભાઈ શ્રી તમે તો બોલો. ભાઈ ને ગુજરાતી. સેકન્ડ. સેકન્ડ વર્ડ. ઘડિયાળ. ટાઈમ. ટાઈમ. રેડી. ટાઈમ સમજે તો સારું. ભાઈ. ભાઈ સમય ખૂબ નજીક. દસ. ભાઈ અહીંયા આવો. આઠ. ભાઈલા અહીંયા આવો. સાત. છ. પાંચ. પહેલા અહીંયા. ચાર. પહેલું. ત્રણ. બે. એક. અને સમય થાય છે અહીંયા પૂરો. બેન કો વીરા વહેલા આવજે. હા હા હા. વીરો મારો વહેલો આવજે. પણ વીરો વહેલો વહેલો સમજી જ ના શક્યો. આ રાઉન્ડમાં બંને સુડી એક પણ વાક્યનો જવાબ આપી નથી શક્યા, માટે આ રાઉન્ડમાં આપને કંઈ મળતું નથી અને આપ કંઈ ગુમાવતા નથી. આપણે રાખડી બાંધીએ, તિલક કરીએ, પેડો ખવડાવીએ, પછી ભાઈ પાસે જે લેવાનું છે મેઇન આપણો આશય જે હોય છે એ આપણે કરી લઈએ છીએ. પણ કંઈક વિશેષ રક્ષાબંધન ક્યારે ઉજવી છે? મારી જે લાસ્ટ રક્ષાબંધન હતી જ્યારે ફર્સ્ટ યર હતું, જ્યારે મારા મેરેજ થઈ ગયા હતા,
અને એ વખતે મારે ત્યાં જવાનું હતું એને આઉટ સ્ટેશન છે એટલે હું હતી નહીં અને અમે 8 ભાઈઓ વચ્ચે 2 જ બહેનો છે અને એટલે બધાની લાડકી બી છે અને રક્ષાબંધનમાં તો ખાસ કરીને